પોત તું આમાં માને છે તું ખરેખર આમાં માને છે અમારા ઘરમાં બધા જ માને છે હા જગતમાં ઘણા લોકો આવું માનતા હોય છે તેઓ ક્યાંથી કોઈક રીતે કોઈ ઓથનો સહારો શોધી લે છે અને તે પછી પોતાના ઘરમાં તથા જીવનમાં બનતી બધી સારી વાતોનો શ્રેય તેઓ એ ઓથને આપતા હોય છે અને તમે લોકો પણ આ જ ભ્રામક માન્યતાઓનો શિકાર છો પણ મને આશ્ચર્ય તો તારી વાતનું થાય છે મારી વાત તો આશ્ચર્ય હા આ માન્યતા સાથે તો આટલો મોટો ડોક્ટર બની જ કેવી રીતે શક્યો અને ડોક્ટર બન્યા પછી તો આ માન્યતામાંથી મુક્ત કેમ ન થયો પૂર્વી મેં હંમેશા શિક્ષણ અને શ્રદ્ધાને અલગ રાખ્યા છે જ્યાં મને મનની શક્તિની જરૂર પડી ત્યાં મેં શ્રદ્ધાથી કામ લીધું છે અને જ્યાં મને જ્ઞાનની શક્તિની જરૂર પડી ત્યાં મેં શિક્ષણથી કામ લીધું છે જય જયરામ આ વાત કદાચ સાચી હશે પણ એક સત્ય તું બરાબર કાન ખોલીને સાંભળી લે અને મનમાં ઉતારી પણ લે આ જગતમાં કોઈને કોઈની ઓથ નથી જો વ્યક્તિને ઓથ છે તો માત્ર પોતાની હા માત્ર પોતાની જ ઓથ છે એને સ્મિતા મને મને પૂરી શ્રદ્ધા છે કે આપણે કૃષ્ણ ચોક્કસ પાછી આવશે કૃષ્ણ ને નૂરી સ્મિતા હા હવે તો આપણી માત્ર એક જ કૃષ્ણ આપણા નવા ઘરના નવા આંગણની આપણી આ તુલસી એ જ આપણી કૃષ્ણ જો એ જાય સૂરજને પેલે પર દેખાય છે તમને એ રહી આપણી કૃષ્ણ કાળજું કઠણ કરીને બેઠી છે તારી વહુ પથ્થરની પ્રતિમા બનવા મથી રહી છે તારી વહુ હૈયા ફાટ રુદન કરવા માંગે છે એનું હૈયું પણ એ હૈયાને રડવા ન દેવાની જીદ લઈને બેઠી છે તારી વહુ અત્યારે કૃષ્ણ યાદ આવી રહી છે એને આપણી કૃષ્ણ આપણી સ્મિતા વહુની કૃષ્ણ એના મૃત્યુના થોડા દિવસ પહેલાની વાત છે પોતાના મોતને જોઈ ચૂકી હતી કૃષ્ણ બેટા ચિંતા કર તને કઈ નહીં થાય બેટા કઈ નહીં થાય મારી બેટી હવે હું મરવાની નહીં દાદાજી નહીં બેટા હા આવું નહીં બોલવાનું હા આવું નહીં બોલવાનું હા એ તો જેને મરવાનો ડર હોય મરવાનું દુઃખ હોય એ આવું ના બોલે દાદાજી પણ તમારી કૃષ્ણને ના તો એવું કોઈ દુઃખ છે ને ના તો એવો કોઈ ડર કૃષ્ણ બેટા નહીં હા દાદાજી મન ભરીને જીવી છું હું આટલી નાની ઉંમરમાં આટલી બધી જિંદગી મારા સિવાય બીજું કોઈ નહીં જીવી હોય આપમાં પણ ના સમાય તેઓ તમારો સૌનું સુખ આટલા નાના હૈયામાં સમાયું છે સાત ભાવનું સુખ આ એક જ ભાવમાં ભોગવ્યું છે આટલું બધું પામ્યા પછી હવે મરવાનો ભય શેને થાય બેટા હા દાદાજી હું હસતા હસતા જીવી છું અને હસતા હસતા જ મરવા માંગુ છું મારે તમને પણ એ જ કેવું છે રડશો નહીં દાદાજી જો પાછા રડવા લાગ્યા દાદાજી મેં તમને ના
સાથે ના રડો, મને તમારા આંસુ થી નહીં મારા સ્મિત થી યાદ કરજો. તું અમને સદા યાદ રહીશ તારા સ્મિત થી. તું જે ભરપૂર જીવન જીવી છે એ જીવન થી બેટા. દાદા મેં કૃષ્ણને વચન આપ્યું હતું આપણી વહુને રડાવવાનું, ત્યારે તકદીર એની મમતાને આકરી કસોટી લઈ રહ્યો હતો અને અત્યારે એ પોતે પોતાની મમતાની એથી એ વધુ કસોટી લઈ રહી છે. પણ હું એને કશું એ નહીં થવા દઉં હો ગંગા, જરૂર પડે ફરી તેને રડાવીશ. આપણી વહુ માટે હું ગમે તે કરીશ. બસ બસ તું મને સાથ આપજે હો. બેટા હું તો ગુનેગાર છું દીકરા, મારા કદમ કેમે કરીને ઉપડતા નથી બેટા. પણ તું તો જા દીકરા, તું તો નિર્દોષ છે. ક્યાં જાઉં નાનુજાન, ક્યાં જાઉં? જા, એક માં દીપ રોશન કરીને બેઠી છે બેટા, તારી રાહ જોવે છે. કેવી રીતે જાઉં નાનુજાન? એ લોકો મને પૂછશે કે આટલા દિવસ સુધી ક્યાં હતી, તો હું શું જવાબ આપીશ? કે છે બેટા, મારું નામ કે જે તારા નાનુજાન નું નામ કે છે. નાનુજાન? હા બેટા, કેજે એને કે તારા નાનું જાનનું મન બહુ સાકડું થઈ ગયું છે બેટા. નહીં નાનુજાન. ના નખે દીકરા, હું નૂરીને નહીં બેટા, કૃષ્ણાને વિદાય કરી રહ્યો છું. નાનુજાન? હા બેટા. નાનુજાન? હા દીકરા, તું ત્યાં જા અને સ્મિતા ઓવે પ્રગટ કરાવેલા દીપમાં તું ઘી પૂર મારા વાલા, તું તારા હાથે ઘી પૂરજે બેટા. હવે એની કોઈ જરૂર નથી. દ્વારકા પ્રસાદ દાદાજી. હા, એ દીવો હવે બુઝાઈ ગયો છે. યા ખુદા. આવ નૂરી બેટા. નૂરી? નહીં મમ્મી, હું તો કૃષ્ણા છું. મમ્મી, હું તમારી કૃષ્ણા છું. મમ્મી, કૃષ્ણા છું. નહીં મમ્મી, મમ્મી આ શું કર્યું તમે? દુખી મનને વધારે દુખી નહીં કર. હા, પણ સાચવી લે અને ધીરજથી સુખના પણની રાહ જો. રસિક કાકા, તમે તો મને કૃષ્ણ કહેશો ને, કહેશો ને રસિક કાકા? હા કૃષ્ણ, રસિક કાકા. નૂરી? નૂરી નહીં રસિક કાકા, કૃષ્ણ. મને કૃષ્ણ કહો, કૃષ્ણ છું. પપ્પા, પપ્પા, તમે તો મને કૃષ્ણ કહેશો ને? પપ્પા, પપ્પા, હું નૂરી નથી, કૃષ્ણ છું. પપ્પા, મને જવાબ આપો. શું જવાબ આપો બેટા તને? આ ઘરમાં તને કોઈ કૃષ્ણ કહી શકે એમ હોય તો સ્મિતા છે, અને જો એ ના કહે તો
पाखरे बीजी कोई व्यक्ति तने नहीं के पापा के माऊ बोलो छो बेटा आ घर में कृष्णा साथे सौथी वधु भावना जोड़ेली वक्त तो स्मिता नहीं छे अने जो जो स्मिता तने कृष्णा ना के अने बीजा सब कह तो एनी भावनाओ गवाय एक कोई ने कहसे नहीं पर कोई ने साथ बात पण नहीं करे એનો દુઃખ એના અંતરમાં ને અંતરમાં ઘૂંટાયા કરશે બેટા એટલે બેટા અમે જે કહીએ છીએ એ તો સાંભળી આ પળને સાચવી લે અને સુખના પળની રાહ જો હું રાહ જોઈશ હું રાહ જોઈશ જેટલી રાહ જોઈ પડે એટલી રાહ જોઈશ પણ તમે લોકો પણ મારી એક વાત સાંભળી લો હું જીવીશ તો કૃષ્ણા તરીકે અને મરીશ તો પણ કૃષ્ણા તરીકે મને કૃષ્ણાનો સ્વાગત કૃષ્ણાની મમ્મીનો સ્વાગત મોટા ભાઈ આવજે જયરામ તારા શર્ટ ને બટન લગાવી રહી છું સાકી પૂજા ઘરમાં અખંડ દીવો હજી બળી રહ્યો છે હા કોઈકે મને કહ્યું અરે તારા કાકાએ જ મને કહ્યું અને કોઈકે દીવામાં ઘી પણ પૂરી દીધું સાકી એ ઘી મેં જ પૂર્યું હતું મને હતું જ કે આવું કામ તું જ કરી શકે તારા કાકાને પણ મેં કહ્યું કાકી મેં કોઈ ખોટું તો નથી કર્યું ને ના બેટા પ્રભુ સામે દીપ પ્રગટાવવામાં કશું જ ખોટું નથી થયું પણ તું થોડો ગાંડો તો ખરો જ કેમ નહીં તો બીજું શું અરે ગાંડા જે દીવામાં ઘી રહી ગયું હોય અને દીવો ઓલવાઈ જાય એ દીવેટને ફરી પ્રગટાવાય પણ જે દીવામાં ઘી ખૂટી ગયું હોય એ દીવો તો ઓલવાઈ ગયેલો જ કહેવાય તેમાં ફરી ઘી પૂરીને ફરી દીવો ના પ્રગટાવાય નવેસરથી નવો દીવો કરીએ તો જ સારું લાગે અરે બુદ્ધુ ડોક્ટર તો બની ગયો પણ આટલું એ નહીં સમજ્યો કાકી મેં દીવામાં ઘી પૂર્યું હતું કારણ કે મને શ્રદ્ધા હતી કે આપણી નૂરી જરૂર પાછી આવશે તારી શ્રદ્ધા બહુ જલ્દી ફળી ગઈ અને નૂરી પાછી આવી પણ ગઈ આજે મેં એના માટે ખાસ દાળ ઢોકળી બનાવી છે એને દાળ ઢોકળી ખૂબ ભાવે છે તું આવતા આવતા છે ને સેવ લેતો આવજે એને દાળ ઢોકળી ઉપર સેવ નાખીને ખાવાની આદત છે હા જી કાકી એક વિનંતી કરવી છે દીકરો થઈને માં આગળ વિનંતી કરે છે તારે વિનંતી કરવાની ના હોય અધિકારથી માંગવાનું હોય પણ એટલો ખ્યાલ જરૂર રાખજે એવું જ માંગજે જે મારા પાલવમાં હોય કાકી કાકી પ્લીઝ તમે નૂરીને માફ કરી દો ને મારી પાસે એક માનું હૃદય છે જગતનું હરેક સંતાન મારું સંતાન છે નૂરીએ પ્રથમવાર જ્યારે આ ઘરમાં પગ મૂક્યો ત્યારથી જ એ મારી દીકરી બની ગઈ હતી આજે પણ એ સંબંધ તૂટ્યો નથી કાકી કાકી તો પછી નૂરીને ફરીથી કૃષ્ણનું નામ આપી દો ને જય જયરામ તે આ વસ્ત્ર જોયું એનું બટન એકવાર તૂટે તો ફરી લગાવી દેવાય ફરી વારે પહેલાની જેમ જ પહેરવા લાયક બની જાય છે પરંતુ લાગણી એ કોઈ વસ્ત્ર નથી જય જયરામ કાકી હા બેટા લાગણીનો હિસાબ જગતનો હિસાબ જેવો નથી હોતો એ એવી લેણદેણ નથી કે જ્યારે તમને જરૂર પડી ત્યારે એને ઉધાર લઈ લીધી પછી જરૂર ના પડી ત્યારે એને પાછી ચૂકવી પણ દીધી વળી પાછી જરૂર પડી તે નવેસરથી નવું ખાતું શરૂ કરી દીધું આ ચોપડો જ્યારે ઉઘડે છે ત્યારે પહેલી વાર જ ખુલે છે અને જ્યારે બંધ થાય છે ત્યારે છેલ્લી વાર જ બંધ થાય છે
જગતના સંબંધોમાં સંબંધોના હિસાબો સમજાતા નથી, સવાલ બની ગયેલી લાગણીઓના જવાબો સમજાતા નથી. સરસ, કોઈ પણ કવિ સંમેલનમાં સંભળાવા જેવી સરસ કવિતા છે. બસ આટલું જ? બસ આટલું જ એટલે કવિતા આના માટે શું લખાતી હોય છે? ઉર્વી, તને આ કવિતા વાસ્તવિક ન લાગી? જગતની કોઈ પણ કવિતા વાસ્તવિકતા નથી હોતી જયજયરામ, અને જગતની કોઈ પણ વાસ્તવિકતા કવિતા જેવી નથી હોતી, અને એથી જ વાસ્તવિકતામાં માનનારાઓ ક્યારેય કવિ નથી હોતા, જેમ કે હું. અને જે કવિ હોય છે તે ક્યારેય વાસ્તવિકતાને જાણી નથી શકતા, જેમ કે તું. અરવી, તું ક્યારેક વધુ પડતી કઠોર બની જાય છે. હું કઠોર છું એટલે તો આટલી મજબૂત છું જયજયરામ. અરે તું તારી સામે જો કેટલો કમજોર છે તું. માત્ર તું જ નહીં, તારા ઘરની એક એક વ્યક્તિ આટલી કમજોર છે. જ્યારે જો ત્યારે કોઈને કોઈ રડતું જ હોય છે. હા જયજયરામ, તમે લોકો જાતને આશ્વાસન આપવા માટે આંસુને બહુ મોટું નામ પણ આપી દો છો, મોતી. પણ આ મોતીનું વાસ્તવિક મૂલ્ય કેટલું છે? એને આંગળીમાં ટેરવા પર ઝાલી લઈને હવામાં છાંટી દેવા જેટલું. ઉર્વી, આંસુઓનું મૂલ્ય એ રીતે નથી થતું. આંસુઓનું મૂલ્ય થાય છે એ આંસુઓમાં રહેલી લાગણીઓ પરથી. તમારા સોની આજ તો તકલીફ છે. તને ખબર છે તમે લોકો શું કરો છો? તમે લોકો પહેલા તો કોઈ પણ વ્યક્તિ માટે હદ બહારની લાગણીઓ સેવો છો, અને જ્યારે એ લાગણીની હદ આવી જાય છે ત્યારે છાતી કૂટવા બેસી જાઓ છો. તમે લોકો હા શરવાશમાં તો માનતા જ નથી, પોતાની જાત સાથે જીવવાનું છોડી દઈને ગમે તેની સાથે પોતાની જાતને જોડી દો છો. કદાચ તું સાચી હોઈશ. કદાચ નહીં, હું 100% સાચી છું. લાગણીઓને વેડફીને સંબંધો બાંધી શકાય છે, પણ કાચા તણખલાઓનો આ માળો તોફાનના એક જ ઝાટકાની સાથે ક્યાંય નો ક્યાંય ઉડી જાય છે. મહેલો માટીમાં ભળી જાય છે અને ખંડેરો ખડા રહી જાય છે. ઉર્વી, તું જો આ જ રીતે મને સમજાવતી રહેશે તો હું કવિતાઓ લખવાનું ભૂલી જઈશ. તો સુખી થઈશ. ઉર્વી. હા જયજયરામ, લોકો દુખી થઈને કવિતાઓ લખે છે, અને કવિતાઓ લખીને વધારે દુખી થાય છે, અને પોતાની જાત સાથે આ જગતને પણ દુખી કરે છે. જયજયરામ, આ બધું ઊંચે મુખ અને વાસ્તવિક બન. જો આ દુનિયાના પોતાના અમુક કાયદાઓ છે, એ કાયદાઓને બરાબર સમજ, અને એ કાયદાઓની વચ્ચે જીવવા માટે પોતાના કાયદાઓ ઘડ. તારી જેમ જ નહીં? હા, આ રીતે જીવાય, અને જે આ રીતે જીવી જાણે છે એને દુનિયાની કોઈ પણ વ્યક્તિ ક્યારેય દુખી નથી કરી શકતું. ઉર્વી, તું આ કેવી રીતે કહી શકે છે કે તને કોઈ દુખી નથી કરી શકતું? સાવ સરળ છે જયજયરામ. જે વ્યક્તિ પોતાના કાયદાઓ દ્વારા જીવી જાણે છે એ પોતાના કાયદાઓ દ્વારા દુનિયાના તમામ દુઃખોને ખતમ કરી નાખે છે.